मित्रों, हूँ चेतन प्रजापति। आज आप धोरण 10 प्रकरण 2 बहुपदीय शुरुआत करिए। सौ प्रथम आपने धोरण 9 में भणी गये थोड़ा सूत्रों अभ्यास करीशू। पुनरावर्तन जे आ प्रकरण माटे खास जरूरी है। तो अँ त्रण महत्वना सूत्रों में लखेला है। पहलू सूत्र है ए प्लस बी स्क्वेर इज इक्वल टू ए स्क्वेर प्लस 2ab प्लस बी स्क्वेर। बीजू सूत्र है ए माइनस बी स्क्वेर बराबर ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर। अने त्रीजो सूत्र है ए प्लस बी प्रथम कंस में बीजा कंस में ए माइनस बी बराबर ए स्क्वेर माइनस बी स्क्वेर। आ त्रणे सूत्रों तमे धोरण 9 में भणी गया छो, छता पण एनुं थोड़ुं पुनरावर्तन करी दईए। प्रथम सूत्र ए प्लस बी होल स्क्वेर, तो प्रथम पद जे छे ए एनो स्क्वेर करवानो छे एटले ए स्क्वेर। प्लसनी निशानी होय तो अहीं पण प्लसनी निशानी मूकवानी छे। પછી એ અને બીનું મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરીને ડબલ કરવાના એટલે 2ab પ્લસ બી સ્ક્વેર। છેલ્લું પદ જે છે બી એનો સ્ક્વેર, બી સ્ક્વેર છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવે। તે જ પ્રમાણે બીજું સૂત્ર છે એ માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, બરાબર। એ જ પ્રમાણે છે, અહીં માઇનસ હોય તો અહીં માઇનસ આવશે। ત્રીજો સૂત્ર છે એ પ્લસ બી એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર। આ ત્રણ સૂત્રો ખૂબ જ મહત્વના છે, બરાબર। પણ વખત તફાવતનું સૂત્ર જે કહેવાય, જે તમે ભણી ગયેલા છો, તો સૌ પ્રથમ આપણે ત્રણેય સૂત્રોના થોડા સમજીશું, દાખલા સમજીશું, જેથી આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ। પ્રથમ સૂત્રનું આપણે ઉદાહરણ લઈએ છીએ, જેમ કે 3x + 5 કૌંસ ઉપર વર્ગ। હવે આનો ડાયરેક્ટ સ્ટેપ આપણે સમજીશું, જે ધોરણ 10 માટે ખાસ જરૂરી છે। તો પ્રથમ પદ 3x છે માટેનો વર્ગ આપણે કરીશું, 3x નો વર્ગ કરવાનો, જે પદ છે એનો વર્ગ કરવાનો છે, એટલે 9x² અહીં પ્લસ હોય તો પ્લસ મૂકવાનું છે। બીજા સ્ટેપમાં બીજા પદમાં પ્રથમ પદ અને આ જે અંતિમ પદ છે આ બંને પદ છે એનો ગુણાકાર કરીને ડબલ કરવાના છે। તો 3 × 5 = 15 એટલે 15x, એ 15x ના ડબલ 30x પ્લસ 5નો વર્ગ, પછી છેલ્લું પદ જે છે બીજું પદ એનો વર્ગ કરવાનો છે એટલે 25। તો આ પ્રમાણે આપણે કરી શકીએ। હજી એક એક્ઝામ્પલ આપણે સમજીશું, 4x + 1 whole square। તો સૌ પ્રથમ આપણે 4x નો વર્ગ કરીશું, 4x નો વર્ગ થાય 16x² 4x નો વર્ગ છે 16x² પ્લસ હોય તો પ્લસ મૂકવાનું છે। પછી આ પ્રથમ પદ અને બીજા પદ બંને પદનો ગુણાકાર કરીને ડબલ કરવાના છે, એટલે 4x અને 1 એનો ગુણાકાર 4x એના ડબલ થશે 8x પ્લસ, છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવે, અંતિમ પદ પ્લસ આવે, 1નો વર્ગ છે 1, બરાબર। તો આ આપણે સમજ્યા છીએ, આ તમે ભણી જ ગયેલા છો એટલે જાણતા જ હશો એવું માનીને આગળ ચાલીએ છીએ। હવે ધારો કે પહેલું સૂત્ર પૂરું થયું, હવે જે બીજું સૂત્ર છે એમાં અહીં માઇનસ આવે છે, માટે આ મધ્યમ પદ માઇનસ આવે, છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવે, છેલ્લું પદ હંમેશા પ્લસ આવશે, આ બરાબર સમજવાનું છે, યાદ રાખવાનું છે। તો બીજા સૂત્રના પણ બે ઉદાહરણો સમજાવીશ, a - b² જેમ કે આપણે ઉદાહરણ લઈએ, 4x - 3 ² તો સૌ પ્રથમ આપણે 4x નો વર્ગ કરીશું, 4x નો વર્ગ આવશે 16x² માઇનસ, મધ્યમ પદમાં બંનેનો ગુણાકાર આ પદ છે એ પ્રમાણે મધ્યમ પદમાં બંનેનો ગુણાકાર કરીને ડબલ કરવાના છે, 4 × 3 = 12 બાળના ડબલ 24x, છેલ્લું પદ હંમેશા પ્લસ આવે, 3નો વર્ગ, અહીં માઇનસ છે એટલે માઇનસ નથી લખવાનું, 3નો વર્ગ 9 આવશે। હજી એક ઉદાહરણ આપણે સમજીશું જેથી દ્રઢીકરણ થઈ જાય, બરાબર।
तो कि 7x - 4 कौन सो पर वर्ग। तो सौ प्रथम 7x नो वर्ग करीशु 49x² माइनस नु माइनस मुकवानू छे। आ बंने नो गुणाकार करीने डबल करवाना छे 7 + 4 = 28 28 ना डबल 56 एक्स छेल्लू पद प्लस 4 नो वर्ग 16 छे बराबर। तो आ बे सूत्रों तमे समझ्या। हवे त्रीजा सूत्र विषे पण आपणे थोड़ी माहिती मेळवी लईए। दृढ़ीकरण थाय एना एक बे उदाहरण समझी लईशुं आपणे। तो ये सूत्र विषे पण समझी लईए आपणे। 4x - 5 4x + 5 आ सूत्र कहेवाय छे पूर्ण वर्ग तफावतनी रीत। तमाम बंने पद सामान है, अँ 4x अँ पण 4x अँ 5 अँ 5 एक वक्त माइनस है अँ एक वक्त प्लस है मैं आ सूत्र वपराशे ए प्लस बी ए माइनस बी। तो ए छे माटे ए स्क्वेर अँ बी छे माटे बी स्क्वेर वच्चे माइनस आवशे। तो आनो जवाब आवशे डायरेक्ट आपणे लखीशुं 4x² माइनस अँ पण 5 छे 5 छे 5 नो वर्ग 25 बराबर। आ प्रमाण आप करी सकी। आ विस्तरणना सूत्रों से एनी उल्टी क्रिया विस्तरण की उल्टी क्रिया अवयवीकरण बने अपने जाणवानी छे समझवानी छे बराबर। हजी एक उदाहरण समझी लीशू आप 9x - 2 9x + 2 9x से बने जगह 9x नो वर्ग थशे 81 x² माइनस અહીં પણ બે છે અહીં પણ બે છે બેનો વર્ગ આવશે 4 બરાબર। તો આ પ્રમાણે આપણે આ સૂત્રોની સમજ કેળવેલી છે। હવે આપણે જે આ તો આપણે જાણવાના જ છે સાથે સાથે ધોરણ 10માં જે ખાસ ઉપયોગી છે અવયવી એ અવયવીકરણ પણ આપણે જોડે જોડે સાથે સમજી લઈશું જેથી પુનરાવર્તન થઈ જાય। પછી છેલ્લે તમને હોમવર્ક પણ આપવામાં આવશે આજે કરાવ્યું છે ને અનુલક્ષીને હોમવર્ક આવશે બરાબર। તો આટલો કોન્સેપ્ટ આપણો પૂરો થાય છે। હવે આપણે સમજીશું બીજા 4 પ્રકારના પ્રશ્નો આવશે। સૌ પ્રથમ તો જે દ્વિઘાત સમીકરણ જે દ્વિઘાત સમીકરણ છે એ પણ સમજવાનું છે। બહુપદી બહુપદીના એક પ્રકાર હોય છે મિત્રો, જેમ કે આપણે સમજી શકીએ સુરેખ બહુપદી કેવું છે સુરેખ બહુપદી, તે જ પ્રમાણે છે દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી બહુપદી એટલે જેમાં વધુ પદ હોય બરાબર। સૌ પ્રથમ આપણે સુરેખ બહુપદીનું સ્વરૂપ સમજવાનું છે। સુરેખ બહુપદીનું સ્વરૂપ છે એ x + b જેમાં એક્સને આપણે ચલ તરીકે ઓળખીએ ચલ બરાબર, એ અને બી અચલ છે। અચલ કોઈ સંખ્યા હોય 1 2 3 4 5 આવી કોઈ પણ સંખ્યા અચલ પદ કહેવાય, એક્સ એ ચલ છે ચલ બરાબર। આપણે ઉદાહરણ સમજીશું એટલે ખ્યાલ આવે તમને સુરેખ બહુપદી કોને કહેવાય, તો 3x + 4 તો આ સુરેખ બહુપદી છે બરાબર। 7x - 3 તો આ સુરેખ બહુપદી છે બરાબર। 5x - 7 તો આ સુરેખ બહુપદી છે બરાબર। 1x + 5 તો સુરેખ બહુપદી છે। તો જેનું સ્વરૂપ છે એ x + b, જેમ કે અહીં પ્રથમ ઉદાહરણ છે એની જગ્યાએ 3 છે બીની જગ્યાએ 4 છે, બીજા ઉદાહરણમાં એની જગ્યાએ 7 છે બીની જગ્યાએ 3 છે -3 છે, ત્રીજા ઉદાહરણમાં એની જગ્યાએ 5 છે બીની જગ્યાએ -7 છે બરાબર, છેલ્લા ઉદાહરણમાં એની જગ્યાએ 1 છે બીની જગ્યાએ 5 છે। તો આ સુરેખ બહુપદી વિશે આપણે સમજ કેળવી। પછી છે દ્વિઘાત બહુપદી। તમને નામ ઉપરથી જ ખ્યાલ છે કે દ્વિઘાત દ્વિ એટલે બે, જેમાં બે ઘાત છે એ બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય। દ્વિઘાત બહુપદી જેનું સ્વરૂપ અહીં હું લખું છું એ x² + bx + c જે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે એ x² + bx
प्लस सी। तो ए बी अने सी नी जगह कोई पण पद होई सके, बराबर। ए बी अने सी अचळ सगुणक कहेवाय। एक्स स्क्वेर प्रथम पदनो सगुणक छे ए, बीजो जे पद छे बी एक्स एनो सहगुणक छे बी, तीजो पद जे अचळ छे, कोई संख्या होय अचळ पदनी जगह। आपणे थोड़ा उदाहरणों द्वारा वधु दृढ़ीकरण करीशुं जेथी तमने ख्याल आवे। जेम के आ एक द्विघात बहुपदी छे, आमां प्रथम पद द्विघात केम, तो एक्स ने घात बे छे जे महत्तम घात होय, ए प्रमाणे आपणे जोवानुं छे। एक्स नो महत्तम घात बे छे, अहीं एक्स ने घातांक एक कहेवाय छे, अचळ पद छे। अचळ पदनो घातांक शुं हो, हेतु लक्षी प्रश्न आवे तो अचळ पदनो घातांक जीरो आवे। प्रथम पदनो सहगुणक कहेवाय त्रण, सहगुणक। बीजा पदनो सहगुणक छे माइनस चार, तीजा पदनो सहगुणक छे पांच, बराबर। प्रथम पदनो घातांक छे बे, बीजा पदनो घातांक छे एक्स नो घातांक जोवानो छे एटले एक, तीजा पदनो घातांक शून्य, घातांक एक्स वालू पद नथी, एक्स रेस टू जीरो। हजी एक उदाहरण आपणे समजीशुं, द्विघात बहुपदी, जेम के नाइन एक्स स्क्वेर माइनस फोर। तो तमने प्रश्न थाय शुं आमां तो बे ज पद छे, तो द्विघात बहुपदी कहेवाय, तो हाँ। કેમ? કારણ કે અહીં એક્સનો સહ એક્સનો ઘાતાંક બે છે, માટે આ પણ દ્વિઘાત બહુપદી છે, જેમાં પદ બે છે પણ દ્વિઘાત, દ્વિઘાત એટલે જેમાં બે ઘાત હોય અને આપણે દ્વિઘાત તરીકે ઓળખીએ છીએ, માટે આ પણ એક દ્વિઘાત બહુપદી છે, બરાબર। બરાબર ધ્યાન રાખવાનું છે, એમાં પ્રથમ પદનો સહગુણક છે નવ, એ પ્રથમ પદ જોતા રહેજો, એની વેલ્યુ નવ કહેવાય। અહીં એક્સ વાળું પદ નથી, તમે જોઈ શકો છો, માટે એક્સ વાળું પદ નથી, માટે બીનો જે વેલ્યુ છે, બીની વેલ્યુ એ ઝીરો છે, બીની વેલ્યુ બી છે, બી એક્સ એક્સ વાળું પદ નથી, માટે બીની વેલ્યુ ઝીરો છે। અચળ પદ સીની વેલ્યુ અહીં માઇનસ ચાર છે, ચિહ્નનું બહુ મહત્ત્વ છે, એટલે ખાસ ધ્યાન રાખજો, અહીં સીનું મહત્વ, સીનું મૂલ્ય છે માઇનસ ચાર, બરાબર। તો આ થઈ દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુ। મિત્રો હવે આપણે જે દ્વિઘાત બહુપદી છે એના અવયવ કેવી રીતે પાડા તે ખાસ શીખવું પડે, ધોરણ 10 માટે ખાસ જરૂરી છે, જે તમે ધોરણ 8 અને 9માં ભણી ગયેલા છો, છતાં પુનરાવર્તન સ્વરૂપે આપણે સમજીશું। તો અહીં એક દ્વિઘાત બહુપદી છે, 3x² + 8x + 5, તો જેના અવયવ કેવી રીતે પાડી શકાય તે આપણે સમજીશું। સૌ પ્રથમ તો અહીં ત્રણ પદ છે, તો આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન આવે તો પહેલાં આપણે જોવાનું છે પ્રથમ પદનો સહગુણક છે 3, અંતિમ પદનો સહગુણક છે 5, તો આ બંનેનો મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કરવાનો છે, 5 × 3 = 15। માટે ગુણાકાર જે કહેવાય એ ગુણાકાર આપણે 15 લાવવાનો છે। હંમેશા પ્રથમ સહગુણક અંતિમ સહગુણકનો ગુણાકાર કરવાનો છે, અને 5 × 3 = 15, એટલે આ જે બહુપદી છે એમાં ગુણાકાર 15 લાવવાનો છે। હવે છેલ્લા પદનું ચિહ્ન જોવાનું છે જે પ્લસ છે, છેલ્લા પદનું ચિહ્ન પ્લસ હોય એટલે આપણે સરવાળો લાવવાનો છે, આ પ્લસ ચિહ્ન નિશાની છે, માટે સરવાળો લાવીશું। તો સરવાળો કેટલો લાવવાનો છે આપણે, તો સરવાળો 8 લાવવાનો છે, સરવાળો 8 લાવીશું, એટલે 8 સરવાળો। તો કયા ટેબલમાં એવું આવે છે કે જેમાં ગુણાકાર 15 આવે, સરવાળો 8 આવે, અહીં ઘડિયા વળતા હોવા ખાસ જરૂરી છે। તો આપણે બધા જાણીએ છીએ ગુણાકાર 15 લાવવો છે, માટે 5 × 3 = 15, 5 × 3 = 15 થઈ શકે, 5 × 3 = 15, 5 × 3 = 8, 5 + 3 = 8, બરાબર, આ પ્રમાણે થઈ શકે। તો એની મેથડ્સ ખાસ સમજવાની છે, પ્રથમ પદ અંતિમ પદ એમને એમ લખીશું આપણે 3x² માટે 3x² લખ્યા આપણે, મધ્યમ પદ 8x ના બે ભાગ પડશે, એક 5x અને બીજો 3x, આ બે ભાગ પડશે, માટે 5x + 3x પ્લસ અંતિમ પદ એમને એમ આપણે લખીશું, 5 હોય તો 5 જ લખીશું,
આપણે જોઈ શકીએ છીએ, બરાબર? ખાસ ધ્યાન આપજો. હવે પ્રથમ બે પદ, અંતિમ બે પદ, એના તરફ ધ્યાન આપીશું આપણે. તો પ્રથમ બે પદમાં કોમન શું નીકળે છે, કોમન વસ્તુ ખાસ સમજવાની છે અહીં આપણે. કોમન વસ્તુ પ્રથમ બે પદમાં અહીં ત્રણ છે, અહીં પાંચ છે, માટે કોમન કશું આવતું નથી. એક કોમન, કંઈક કોમન નથી એટલે એક કોમન. અહીં એક્સ સ્ક્વેર છે, અહીં એક્સ છે, માટે એક્સ કોમન આવશે. કૌંસમાં શું આવે, ત્રણ એક્સ સ્ક્વેરમાંથી એક્સ કોમન છે, માટે ત્રણ એક્સ. પ્લસ હોય તો પ્લસ મૂકવાનું છે. પાંચ એક્સમાંથી એક્સ કોમન છે, માટે પાંચ લખીશું આપણે. પ્લસ પ્રથમ બે પદમાંથી કોમન કાઢીએ. છેલ્લા બે પદમાંથી કોમન શું આવે છે, અહીં ત્રણ એક્સ છે, અહીં પાંચ એટલે એક કોમન આવશે. કંઈ કોમન નથી એટલે એક કોમન. તો ત્રણ એક્સ વત્તા પાંચ, બરાબર? હવે અહીં ધ્યાન આપજો ખાસ. તો અહીં પણ ત્રણ એક્સ વત્તા પાંચ છે, અહીં પણ ત્રણ એક્સ વત્તા પાંચ, એટલે ત્રણ એક્સ વત્તા પાંચ કોમન. એક અવયવ પડે છે. બીજો અવયવ કયો પડશે તો ખાસ ધ્યાન આપજો. અહીં એક્સ છે, અહીં પ્લસ વન છે, માટે એક્સ પ્લસ વન. તો આ એક અવયવીકરણ આપણે શીખ્યા. હજી એક બીજું ઉદાહરણ લઈશું તે જ પ્રમાણે. તો કે અહીં સાત છે, અહીં ચાર છે, માટે સાત ગુણ્યા ચાર એટલે અઠ્યાવીસ આવશે. ગુણાકાર ગુણાકાર અઠ્યાવીસ લાવવાનો છે. સરવાળો કેટલો લાવવાનો છે, અહીં છેલ્લું પદ પ્લસ હોય તો સરવાળો. વારંવાર હું બોલું છું, છેલ્લું પદ પ્લસ હોય એટલે સરવાળો, છેલ્લું પદ પ્લસ હોય એટલે સરવાળો લાવવા પ્રયત્ન કરવાનો છે. સરવાળો કેટલો લાવવાનો, તો સોળ પણ પ્લસ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. તો કઈ એવી સંખ્યા છે, કયા બે એવા અંક છે જેનો ગુણાકાર અઠ્યાવીસ આવે અને સરવાળો સોળ આવે? તો બધા જાણીએ છીએ ભાઈ, ચૌદ ગુણ્યા બે, ચૌદ ગુણ્યા બે એટલે ચૌદ દુ અઠ્યાવીસ. ચૌદ અને બે કેટલા થાય છે મિત્રો? ચૌદ અને બે સોળ થાય છે. તો આપણે સમજી લીધું. તો આપણે બે ભાગ પાડીશું, પહેલાં બે પદ બરાબર સાત એક્સ સ્ક્વેર એમના એમ લઈશું આપણે. ખાસ ધ્યાન આપજો, સોળ એક્સના બે ભાગ પડે છે, ચૌદ એક્સ અને બે એક્સ. ચૌદ એક્સ વત્તા બે એક્સ પ્લસ છેલ્લું પદ ચાર એમના એમ જ, છેલ્લું પદ ચાર એમના એમ જ રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રથમ બે પદમાંથી કોમન, પછીના બે પદમાંથી કોમન. તો પ્રથમ બે પદમાંથી કોમન શું આવશે, સાત એક્સ કોમન આવે છે, બરાબર? સાત એક્સ સ્ક્વેર માટે એક્સ કૌંસમાં આવશે. સાતનો કડીઓ બોલીશું, સાત દુ ચૌદ, માટે બે આવશે. એક્સ બાર આવી ગયા છે એટલે અંદર ફરીથી ના આવે. ચલો અહીં બે એક્સ છે અને ચાર છે, બંનેમાં કોમન શું છે, બે. બે એકા બે, બે દુ ચાર, માટે બે કોમન. કૌંસમાં શું વધે, બે એક્સમાંથી, માટે એક્સ. બે એક્સમાંથી બે બાર આવી ગયા, બેનો કડીઓ બોલો, બે દુ ચાર, માટે બે. તો અહીં એક્સ વત્તા બે છે, અહીં પણ એક્સ વત્તા બે છે, એટલે પ્રથમ અવયવ આવશે એક્સ વત્તા બે. બીજો અવયવ પડશે સાત એક્સ વત્તા બે. તો આ પ્રમાણે આપણે ખાસ અવયવ પાડી શક. તો મિત્રો, આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. નેક્સ્ટ બીજો વિડીયો પણ આવશે એના પછી, બરાબર? તો આજે આટલે સુધી જોઈએ છીએ આપણે.